સરકારી શાળાઓમાં સારું શિક્ષણ નથી મળતું તેવી વાલીઓની માનસિકતાનો છેદ ઉડાડતી ઐતિહાસિક ઘટના કચ્છમાં બની છે જેમાં ભુજની છાત્ર આઠ દિવસના જાપાન પ્રવાસે જઈને સાકુરા પ્રોજેક્ટ અંતર્ગત વિજ્ઞાન અને ટેકનોલોજીના કાર્યક્રમમાં ભાગ લેશે ગુજરાતમાંથી પસંદ થયેલા માત્ર પાંચ વિદ્યાર્થીઓમાંથી કચ્છની ઇન્દ્રાબાઈ કન્યા વિદ્યાલયની અંજનાબા ઝાલાએ પસંદગી મેળવી છે સાકુરા એક્સચેન્જ પ્રોગ્રામમાં એશિયાની સર સરકારી શાળાઓમાં ભણતા વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના અદ્યતન પ્રવાહથી અવગત થાય છે અને અરસપરસ જ્ઞાનનું આદાન પ્રદાન કરી શકે તે માટે કાર્યક્રમ યોજાય છે જાપાની સાયન્સ એન્ડ ટેકનોલોજી એજન્સી દ્વારા આ કાર્યક્રમ યોજાય છે જેમાં દર વર્ષે ભારતમાંથી છન્નું અને ગુજરાતમાંથી પાંચ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે જેમાં કચ્છની મૂળ નખત્રાણામાં રહીને ભુજની ઇન્દ્રાબાઈ સ્કૂલમાં અભ્યાસ કરતી અંજનાબા ઝાલાની પસંદગી કરાઈ છે અંજનાના પિતા હરદેવસિંહ ઝાલા મૂળ સુરેન્દ્રનગરના છે અને હાલ નખત્રાણા રહીને અર્ચિયન કંપનીમાં લેબોરેટરી ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે જ્યારે અંજના ભુજમાં સમાજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી અંજનાબા ઝાલાની જાપાનના પ્રવાસ માટે પસંદગી થઈ છે ત્યારે તે ખુશખુશાલ જણાઈ રહી છે છે અને ભવિષ્યમાં તેણે સોફ્ટવેર એન્જિનિયર બનવાની મહેચ્છા વ્યક્ત કરી હતી સાથે જ તેમણે ઇસરો નાસા કે ગુગલ જેવી સંસ્થાઓ સાથે સંકળાઈને કામ કરવાનું સ્વપ્ન છે તેવું તેમણે કચ્છ ઉદયને જણાવ્યું હતું તેમજ પોતાની આ સિદ્ધિ બદલ અંજનાએ તેમના પરિવારજનો અને શિક્ષણ ગણની મહેનતને યશભાગી ગણાવી હતી અંજનાની જાપાન પ્રવાસ માટે પસંદગી થતા તેના પરિવારજનો અને શાળા પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ છે જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ તેમજ શાળાના આચાર્ય ભૂપેન્દ્રસિંહ વાઘેલા સહિતના શિક્ષકોએ અંજનાની સિદ્ધિને બિરદાવીને શુભેચ્છા પાઠવી હતી આપણી જે સરકારી સ્કૂલો પર જે ખૂબ સારું કામ કરે છે અને એ સરકારી સ્કૂલો કેવી રીતે એને હાઈલાઇટ કરવી એના માટેની એક સાકુરા જાપાનની એક એક્સચેન્જ યોજના છે એમાં જે પણ તેજસ્વી વિદ્યાર્થીઓ હોય છે સરકારી સ્કૂલમાં ભણે છે વિજ્ઞાનમાં પ્રવાહનો અભ્યાસ કરે છે એવા આખા ગુજરાતમાંથી પાંચ વિદ્યાર્થીઓનીઓ પાંચ વિદ્યાર્થીઓ પસંદ થાય છે એમાં એક એની સાથે એક કોઓર્ડિનેટર પણ હોય છે તો આપણા કચ્છ માટે એક આનંદની વાત છે કે સરના માર્ગદર્શન હેઠળ આપણી ઇન્દ્રાબાઈની એક અંજનાબા ઝાલા નામની છોકરી આ પ્રવાસ માટે પોતાના પ્રોજેક્ટ હેઠળ પસંદ થઈ છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે ગુજરાતમાંથી જાપાન પ્રવાસ માટે અંજનાબા સાથે અન્ય ચાર યુવકો મળીને કુલ પાંચ જણની પસંદગી થઈ છે ત્યારે આગામી અગિયારમી મેના ગુજરાતની ટીમ દિલ્હી પહોંચશે અને થી ઓગણીસ મે દરમિયાન આઠ દિવસ યુનિવર્સિટી ઓફ ટોકિયોમાં કાર્યક્રમ યોજાશે આ સાથે ટોકિયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સાયન્સ યુનિવર્સિટી શિબુરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કેઇઓ યુનિવર્સિટી મરીન સાયન્સ ટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લેશે આ પ્રોગ્રામમાં તેઓ પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કરશે તેમજ રોબોટિક્સ અને નેનો ટેકનોલોજીનો એન્ડાન્સ પરિચય મેળવશે આમાં એવું એવું છે કે જાપાનની અંદર જે લેટેસ્ટ ટેકનોલોજી છે વિજ્ઞાન પર્વની જે અલગ અલગ કેઓ યુનિવર્સિટી છે સાકીરાન યુનિવર્સિટી છે મરીન સાયન્સ કોલેજ છે ત્યાંની ઘણા બધા એમાં ઇન્સ્ટિટ્યૂટો છે ત્યાં એમાં જે એની લેબોરેટરી છે એમાં લેટેસ્ટ જે શું થઈ રહ્યું છે એનાથી જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એ માહિતગાર થાય એ અવગત થાય અને એ એ ટેકનોલોજી છે એ આવનારા દિવસોમાં એનું શું કામ છે એનાથી માહિત કરતા આ એનો ઉદ્દેશ્ય છે જ્ઞાનનું આદાન પ્રદાન થાય એ પોતાનો જે કચ્છવતી જે કચ્છના જે એમ એણે જે છોકરીએ જે પ્રોજેક્ટ તૈયાર કરે છે એ પણ ત્યાં રજૂ કરશે એટલે ટૂંકમાં ભારત અને જાપાન વચ્ચે જ્ઞાનનું આદાન પ્રદાન થાય અને છોકરાઓ વધારે ને વધારે વિજ્ઞાન પ્રવાહ તરફ આગળ વધે એવો એક ઉદ્દેશ્ય હોય છે સરકારશ્રીનો